પ્રેમથી ઈ એની પાછળ પડી. હું ઘરે આવ્યો ને મને ખબર પડી હું એની પાછળ પડ્યો. સ્વામી તીવ્ર વાસનાના કારણે મેરો એટલે બ્રહ્મ રાક્ષસ થયો. વાસના ભયંકર હતી અને ખોટા વિચાર સાથે મેરો તો ને એટલે દુખી બહુ થયો. મારો છોકરો ન જીવ એટલે મેં નક્કી કર્યું કે હું અહીં આવે ને કોઈને જીવવા નહીં દો. પછી જેટલા વિદ્યાર્થીઓ મળ્યા એટલા વિદ્યાર્થીઓને મેં મારી નાખ્યા, કેટલાય બ્રાહ્મણોને મારી નાખ્યા. સ્વામી આ ઘરમાં જે પગ મૂકે ને એને હું ઘરે પાછો ન જવા દઉં, ભરખી જાઉં. વર્ષોથી આ પાઠશાળામાં કોઈ આવતું નહોતું. કેટલાય સમય પછી તમે આવ્યા, અમે અંતરથી રાજી થયા, ચાલો આજ તો ખોરાક મળશે. આટલા બધા મેળા મારા આવ્યા છે, પણ સ્વામી આજે મારો અંતરનો આત્મા જાગી ગયો, કૃપા કરો, કાંઈક મારો ઉદ્ધાર કરો. ક્યાં સુધી હું આ પીડામાં, આ પાપમાં અને આ કર્મ હું ક્યાં સુધી કરીશ? મને નથી લાગતું કે હું આમાંથી ક્યારેય મુક્ત થાવ, કંઈક કૃપા કરો. સ્વામીએ કીધું કે હું એક મિનિટ. સ્વામી આંખ બંધ કરીને ધ્યાન કર્યું. જીવ પ્રાણી માત્રનું હિત કરનારા સાધુ છે એટલે બ્રહ્માંડ સ્વામી લખ્યું, પરમ કૃપાળુ સકલ જીવન પણ હરિ સમ સબ હિતકારી. સાધુનું જીવન એવું છે. સ્વામીને તરત ખબર પડી, હનુમાનજીને બોલાવું અને સંકલ્પ કર્યો, આયે હનુમંત બિરાજે. જ્યાં દાદાને યાદ કર્યા, જય શ્રી રામ કરીને સ્વામી આગળ હાજર થયા. આદેશ કરો સ્વામી. ગોપાળાનંદ સ્વામી કે કોઈ માણા હોય ને એને અમારે ઉદ્ધાર કરવો હોય તો કરી નાખી, પણ દાદા આ તો તમારું કામ છે, આ તો તમારું કામ. સ્વામિનારાયણ ભગવાન અત્યારે ગરડાની અંદર મંદિરના પાયા ખોદ્યા છે અને પાયાનું કામ ચાલુ છે. હરિભક્તો અને સ્વયંસેવકની બહુ મોટી જરૂર છે. દાદા એક કામ કરો, તમે મીડિયેટર થાઓ, મધ્યસ્થ થાઓ અને આ તમામને લઈ જઈને સ્વામિનારાયણ ભગવાનને અક્ષરવડીએ ભેગા કરો. અને દાદા આ જેટલું સેવા કરશે ને એટલું માણાથી નહીં થાય, જાઓ. અને બ્રહ્મ રાક્ષસ ને કીધું કે આથી આખી ભૂતાવળ લઈને જા. શું થાય છે? હલી જાય, હલી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. કીધું કે લઈ જવાના. અને દાદા રાત અડધી રાતે, ત્રણ સાડા ત્રણ થયા હશે, મારા અક્ષરવડીમાં પહોંચ્યા હતા. હનુમાન દાદાએ અક્ષરવડીની હાકળ ખકડાવી, ભગવાનને એમ થયું કે અત્યારમાં કોણ? પ્રભુએ ડેલી ખોલી, ત્યાં તો દાદા. મહારાજ કે વધારો મારુતિ, હું આવ્યા છો? તો ભગવાનને જ બધું દેખાય, આપણને ભૂત ન દેખાય, કારણ કે આપણે જીવતા ભૂત જ છીએ બધા. એટલે મહારાજ કે દાદા કે મહારાજ સ્વામીએ આ મંદિરનું કામ આલે છે ને એટલે સ્વયંસેવકો બહુ મોકલ્યા. હા, ધોળકાના સ્વયંસેવકો મહારાજ બહુ સેવા કરશે.
ભગવાન કે હારું, એને રાતે કામ કરવા લગાડી દેજો, દિવસે અમે કરશું, રાતે એ કરે. ગરડાના મંદિરના પાયાઓના કામ અને ગરડાના પથ્થર લાવવાનું કામ જેટલું સંતો અને હરિભક્તોએ કર્યું ને, એના કરતાં ભૂતોએ જાજુ કામ કર્યું. દાદા તો એવા છે, ભૂતો આગળ કામ કરાવે. એટલે પછી થયું એવું, ગોપાળાન સ્વામી એટલે હનુમાનજી મહારાજે કીધું કે સ્વામી આવે ત્યારે મળી લેજો. એટલે મહારાજ કહે કે ગોપાળાન સ્વામી આવે ને એટલે અમે વાત કરી લેવું. પછી તો મંદિરનું કામ ઘણું પૂરું થઈ ગયું, પણ મહારાજને દયા બહુ આવી કે આનો ઉદ્ધાર તો આપણે કરવો જ પડે. સ્વામી આવ્યા ઘણા મહિના પછી. મહારાજ કે આપણે મીટિંગ કરવી છે. ગોપાળાન સ્વામી અને મહારાજ બે જણા અક્ષરવડીમાં. પછી મહારાજ કે સ્વામી તમે તો બહુ મોટું કામ કર્યું. તો કે હું? તો કે ઓલા લોકોને મોકલ્યા હતા ને? કે હા મહારાજ. સ્વામી કે કામ લાગ્યા? અરે બહુ કામ લાગ્યા. તો પ્રભુ એનો બિચારાનો ઉદ્ધાર કરીએ. મહારાજ કે અમને સંકલ્પ થાય છે કે એનો મોક્ષ થાય તો સારું, પણ આ બધું કરે કોણ? એટલે સ્વામી કે હનુમાનજીનું કામ છે. તો કે બોલાવો દાદા. સ્વામી યાદ કર્યા ને તો હનુમાનજી મહારાજ અક્ષરવડીમાં પ્રગટી થયા. બોલો પ્રભુ, આજ્ઞા આપો. ગોપાળાન સ્વામી કે જો હનુમાનજી મહારાજ, મહારાજ ઓલા ભૂતોની સેવાથી રાજી બહુ થયા છે. એટલે તમામ ભૂતોને કહી દો એની હાથ પેટી સુધીના જેટલા પ્રયત્ન કે પલી જે કાંઈ થયા હોય ને એને કાલ સવારે 5 વાગે ઘેલે કાંઠે લાવીને ઊભા રાખે. મહારાજને અમે સ્નાન કરવા આવશું, ત્યાંથી તમને પાણી અમે લઈ, મહારાજ સ્નાન કરે એનું પાણી લઈને એના ઉપર નાખશું, એને પાણી પાછું એનું તર્પણ કરશું અને એને દિવ્ય દેહ આપીને બધાને બદ્રિકાશ્રમ મોકલશું. સારું સ્વામી. હનુમાન દાદાએ ઓલા લોકોને કહી દીધું કે તમારો તો ઉદ્ધાર થઈ ગયો, કાલ સવારે એ સરસ મજાની સ્કીમ છે, આવી જાજો, હાજર થઈજો, જેટલી પેટીઓના હોય બધાને લઈ આવજો. સવારના પોરમાં 5:30 વાગે બધા હાજર થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાન સ્વામી, મૂળજી, બ્રહ્મચારી, ભગુજીન, રતનજીન બધા ઘેલે સ્નાન કરવા માટે ગયા. અને સ્વામિનારાયણ ભગવાન, હનુમાનજી મહારાજને, ગોપાળાન સ્વામી, આ ત્રણને આખું ટોળું દેખાય. સ્વામિનારાયણ ભગવાને પોતાના ખોબામાં લઈને પાણી નાખ્યું, બધાના મોઢામાં પીડ્યું, પોતાના શરીર ઉપર પીડ્યું. અને એમ કહેવાય છે કે બ્રહ્મ રાક્ષસ જેવું શરીર હતું પહેલાં એવું પ્રાપ્ત કરીને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પીડ્યું. પ્રભુ બહુ કૃપા કરી. મહારાજ કે વાસના છે શુદ્ધ થવા માટે, બદ્રિકાશ્રમમાં જઈને તપ કરો, તમારું અમે કલ્યાણ કરશું, જાઓ. બધાને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાને ગોપાળાન સ્વામીને બોલાવીને કીધું કે સ્વામી, મનુષ્યના ઉદ્ધાર માટે ને મોક્ષની માટે અમે 6 ધામ બનાવ્યા. ત્યાં તો માણાનું કલ્યાણ થાય, અમે તો અક્ષરધામમાંથી જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાનો સંકલ્પ લઈને આવ્યા છીએ. જીવ પ્રાણી માત્ર. મહારાજ કે આ સત્સંગનો પ્રતાપ તો એવો છે કે આમાં તો પશુઓનું કલ્યાણ થાય તો માણાનું કેમ ન થાય? હે, સહજાન સ્વામીનો દરબાર જ એવો છે ને સહજાન સ્વામીની હાકલ એવી છે. એટલે પ્રેમાન સ્વામીએ ગાયું કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે. હે, એક કડી ગાઓ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે.
રાજ ધર્મવંશી ને દ્વાર નર નારી રાજ ધર્મવંશી ને દ્વાર નર નારી જોઈએ તે આવો મોક્ષ માર્ગવા સહજાન સ્વામીએ હું લાંબા હાથ કરીને કીધું જેને જોઈએ તે કોઈ બ્રાહ્મણ હોય વાણિયા હોય પટેલ હોય કોળી હોય વાઘરી હોય કોઈ પણ જ્ઞાતિ હોય અરે હિન્દુ હોય તો ભલે મુસલમાન હોય તોય ભલે અને ખ્રિશ્ચન હોય તોય ભલે અને પારસી હોય તોય ભલે બધાને કલ્યાણ આપવું નાત જાત કોઈ પણ પ્રકારનું જોયા વગર આ સહજાન સ્વામીએ બધાનો સ્વીકાર કર્યો સહજાન સ્વામીની ઉદારતા અદ્ભુત છે સ્વામીને કહે કે આપણે આ બધાનું કલ્યાણ કરીએ ભૂત ન રહેવા પડે ભૂતોનો ઉદ્ધાર કરવો ને એને મોક્ષ આપવો એની માટે તમે કંઈક કામ કરો તો કે હું કરું તો કે સ્વામી અમારો આદેશ છે ને અમારો સંકલ્પ છે એવી કોઈ ધરતી જોઈ અને સ્વતંત્ર હનુમાનજીનું મંદિર બનાવો અને એવું કામ કરો કે ત્યાં ભૂત પ્રેતનો પણ ઉદ્ધાર થાય સારું મહારાજ આ તમારી આજ્ઞાનું હું ધ્યાન રાખીશ સમય જતા જતા વર્ષો વહી ગયા સ્વામિનારાયણ ભગવાન ધામમાં જતા રહ્યા સાળંગપુરની અંદર જીવા બાપુ હતા એને બે દીકરા અમરા બાપુ ને વાઘા બાપુ અમરા બાપુ મોટા વાઘા બાપુ નાના અને એમ કહેવાય છે કે અમરા બાપુ ધામમાં જતા રહ્યા વાઘા બાપુ ને અમરા બાપુ સાધુના સેવક હતા અને સાધુ વગર ગમતું નહોતું થયું એક વખત એવું કે ગામના બધા ખેડૂતો એમાં દરબાર પટેલ જે ખેતી કરતા બધા 50 જણા ગાડામાં માલ ભરીને ધોલેરા વેચવા માટે ગયા ત્યાં બંદર હતું ધોલેરા પહેલા એ સમયમાં એ કામ પત્યું અને હાંજ પડી ગઈ ધોલેરાય સ્વામિનારાયણનું સાળંગપુરે સ્વામિનારાયણનું અને આ સાધુએ કંઈ ઓછું કામ નથી કર્યું બહુ મોટું કામ કર્યું અને આ બધાએ પટેલિયાઓ દરબારો ખેડૂતો ધોલેરા માલ વેચી હાંજ પડી એમ તું મંદિર છે ચાલો ખીચડી ખાય આરામ કરી સંતોના દર્શન કરશું મદન મોહનજીના દર્શન કરશું કથા વાર્તા સાંભળશું ભજન કરશું સવારે વહેલા પાછા ગાડા લઈને નીકળશું તો સાળંગપુર પાછા પહોંચી જાઓ અને બરોબર તાકડે એનું ભાઈ કે ગોપાળાન સ્વામી ધોલેરામાં હાજર હતા સંધ્યા આરતી પહેલા પહેલા પહોંચી ગયા બધા ખેડૂતો સંતો મળ્યા ગોપાળાન સ્વામીને દંડવત કર્યા બધાએ એટલે સ્વામીએ પૂછ્યું કે લ્યા કયું ગામ તો કે બાપા સાળંગપુર અરે હું વાત છે તે ગયા તો કે હું લઈને આવ્યા તો કે સ્વામી ગાડા લઈને આવ્યા કે કેટલા અરે સ્વામી તો પાર વગરના ગાડા એમ તે કે હા સ્વામી તો સાળંગપુર જશો તો કે હા તો એક કામ કરશો તો કે હું સ્વામી તો કે અમારે સંતોને સાળંગપુર આવવું છે 15-20-25 સંતોને લઈ જાઓ અરે સ્વામી ગાડા હાવ ખાલી છે સાધુ આવશે તો અમને સેવાનો લાભ મળશે બળદનો ઉદ્ધાર થાય ભજન કરશે સાધુ કીર્તન બોલશે તો અમને સત્સંગ અને કીર્તન સાંભળવા મળશે અમારું ભાઈ ક્યાંથી આરતી કરી આરતી કરીને પછી ધૂન કરી ધૂન કરીને ખીચડી કઢી ખાધા સ્વામિનારાયણની ખીચડી તો પ્રસિદ્ધ છે અમારા મંદિરમાં નવા નવા પાળાઓ આવે ને એટલે પછી થોડા દાડા 2-3 મહિનામાં આમ કંઈ બોલે ને કાંઈ નહીં એટલે કોઈ પૂછે ને સાધુ કેમ છે તો કાંઈ ન બોલે એટલે બીજા સાધુ કે હજી ખીચડી ચડી નથી ગયા અને ખીચડી ચડવાઈ દો કે એ જેવી ખીચડી ચડે પછી જો ધડાટી બોલાવે માળા અમે શરૂઆતમાં અમારે અઘરું બહુ હોય અને મોટા મોટા સાધુ અમુક ટીખળિયા છો તો એમ જ પૂછે કોના ગુરુ છો એટલે બિચારો હાવ નવો આવ્યો હોય નાનો એવડો હોય એટલે ગુરુ નામ દે એટલે બધા ટીખળ કરે પણ એ ખીચડી જેવી નસમાં ચડે
પછી જે ઉત્તર આપે ભયંકર હોય. એટલે ખીચડી કાઢી ખાધા અને પાછી સભા થઈ, સત્સંગ કર્યો અને પછી સ્વામી કીધું હુઈ જાઓ, સવારે કેટલા વાગે નીકળજો? તો કે સ્વામી સંતો તૈયાર થાય એટલા વાગે નીકળી જાઓ. એટલે સ્વામીએ કીધું કે અમારા સંતો 5:30 સુધીમાં, 5 વાગ્યા સુધીમાં કે ધર્મશાળામાં આવી જાય. તો કે સ્વામી એમ તૈયાર હશું, વહેલા નીકળીએ, તડકો થાય પહેલાં પહોંચી જાય. અને બરોબર પટેલ વાતો કરતા કરતા ખેડૂતો ગયા, એમાં એક દરવાણી, દરવાણી રે મંદિરમાં દરવાજે ઊભો રે, ખાય મંદિરનું અને ખોદે પાછો મંદિરનું. ઘણા આવા હોય, આપણું જ ખાય ને આપણા હામાં થાય, ખોટી વાત નથી. આપણા કરતા ઘણી વખત એમ તો કુતરા હારા હોય, ખાઈને આપણી સામે પૂંછડી તો પટપટાવે. એક યાદ આવી કે મને વાત, કુતરાએ આત્મહત્યા કરી, આપઘાત કર્યો કુતરાએ. કુતરાએ આત્મઘાત કર્યો, આત્મહત્યા કરી, એટલે બધા ચિંતામાં પડી ગયા કે આને એવું શું દુઃખ આવી ગયું કે આને આત્મહત્યા કરી. એટલે તરત કમિટી બહારવા એમ CID બધાને તપાસ કરો કે આને આત્મહત્યા શા માટે, કારણ ગોતો. કે ગોતતા ગોતતા ખબર પડી એક માણાએ આને કાનમાં કંઈક કીધું ને આને ખોટું લાગ્યું ને એટલો આઘાત લાગ્યો ને મરી ગયો. એને એમ થયું હું જીવવું નથી, એ માણાને પકડ્યો. પોલીસે જેઠ 2-3 દંડા માર્યા. તે કૂતરાને શું કીધું તું? તો મેં કાંઈ નથી કીધું. મરી કેમ ગયો? કે ત્યાં કીધું પછી જ મરી ગયો. કે બોલો કે લે એવું છે? તો કે હા. તો એક તેથી કૂતરું બેઠું હતું ને મેં એને ખાલી એટલું કીધું, ભલા માણા તુંય હાવ માણા જેવો થઈ ગયો. કુતરાને એક ભાઈ એવું કીધું, ભલામણા તુંય હાવ માણા જેવો થઈ ગયો. અને કુતરાને એવું લાગી આવ્યું, એવું લાગી આવ્યું, એટલું દુઃખ થયું. એને તો હવે જીવવું જ નથી, આટલી મોટી ગાળ. અમારી પેઢીઓમાં કોઈને આવી ગાળ નથી દીધી ને તે મને આવી ગાળ દીધી. તમે શું સમજો છો? તમને હારા માનો જ બધા. ખાલી ઓલાને આટલું કીધું કે તું માણસ જેવો થઈ ગયો ને એ મરી જતો હોય તો આપણે આપણી જાત સામું જોઈને વિચાર કરવું પડે કે આપણે ક્યાં હશું. આપણે માની લીધું છે કે અમે કંઈક છીએ, કોકને પૂછો જ ખરા. ઘણી વખત આપણે નીકળીએ ને બિલાડી આડી ઉતરે એટલે કે સારું અપશુકન થયું પાછા આવી. પણ કોઈ દાડો બિલાડીને પૂછ્યું કે તને હું હવારમાં આડો ઉતર્યો, તારી દશા શું થઈ હતી? સાંજે ઢીલી દહ થઈને એના મંડળમાં જાય ને ત્યારે એમ કે એટલે હું આમ કેમ હાવ મૂંઝાઈ ગઈ? તો કે હવારનું પાણી મળ્યું નથી. પણ કેમ આમ? તો કે હવારના પોરમાં નીકળીને માણા આડો ઉતર્યો. કુતરાને એમ થયું કે માણાની જાત કે છે. સાંજ પડે ને હવાર થાય, કોઈ વાળું કરીને કે જળું કરીને બટકું રોટલો અમને શેરીમાં આવી નાખે ને તો આખી રાત એની શેરીમાં કોઈને આવવા ન દઈએ, એટલી તો વફાદારી અમારા લોહીમાં છે કે છે. અને તમે, તમને રહેવા આપ્યું હોય, ખાવા આપ્યું હોય, રોટલા આપ્યા હોય ને પાછા હામા થાવ? કોઈ દડો ઠાકોર અન્યાય ને અનિત નું લઈ લો ને છોડતો નથી. પેઢીઓ ખતમ થઈ જાય, છોકરામાં દિવેલ નો રે, આટા લોસ પાકે. અત્યારે સારું લાગે, થોડા થોડા ગદગદ્યા થાય કે પૈસા આવે છે ને, પણ એ તને હક નહીં આવવા દે. બોલો કુતરો કે અમારી પેઢીઓમાં કોઈ દાડે કોઈનો વિશ્વાસઘાત કર્યો નથી અને તેમ અમને આવી ગાળી દો અને એને આત્મહત્યા કરીને. આ વાતની ખબર જંગલમાં પડી. એ વખતે જંગલમાં બધા પ્રાણીઓ મીટિંગ કરી, અર્જન્ટ. સિંહ હતો રાજા, એને બધાને બોલાવ્યા પ્રાણીઓ. એમાં સૌ પ્રથમ કાગડાઓએ આવડું મોટું રાજીનામું લખીને સાઈન કરીને અને પોતાના રાજાને આપ્યું ને એમ કીધું, મહારાજ આ માણાની જાત એમ કહે છે કે અમે એના પિતૃઓ છીએ અને વર્ષે એક વખત ખીરના કોળિયા નાખે છે. આજથી અમારે માણાના પિતૃપદે રહેવું નથી, અમે રાજીનામું આપીએ છીએ. કે લઈ લો અમારું રાજીનામું. હા, આ માણાના પિતૃપદે અમને બદનામ કરે.
પણ આમ જ્યાં કીધું ને ત્યાં તો વાંદરા હોપા હોપ કરવા માંડ્યા. અને સિંહ પાસે આવીને કે છે, મહારાજ. સિંહ કે છે, હું છે ભાઈ? કે આ જે માણસો છે ને એ એમ કે છે કે એ અમારા પૂર્વજ છે, અમે એના પૂર્વજ છીએ, અમારામાંથી આ બધા જન્મા છે, અમારે આવા વિશ્વાસઘાતી અને સ્વાર્થી માણસના પૂર્વજ નથી થવું. કે આજ પછી કહી દો કે અમને એના પૂર્વજ નો કે. આમ જયારે કહેવા માંડ્યા ને શિયાળિયા કૂદ્યા ને હોલ્યા કૂદ્યા અને એવો દેકારો થવા માંડ્યો ને સિંહે જોરથી થાપો મારીને ત્રાળ નાખી, બંધ થાવ કે છે. તમારે જો આવા માણા વેડા કરવા હોય ને તો મારે મીટિંગ નથી કરવી કે. આવા માણા વેડા હોય કે છે. અને સાંભળી લો, મારે મારા જંગલ ને જંગલ રહેવા દેવું છે, શહેર નથી બનાવવું. સમજાય? કોઈનું લેવું નહીં, કોઈનો વિશ્વાસઘાત ક્યારેય કરવો નહીં. કદાચ આપણે કઈક મેળવી લઈએ પણ ઈશ્વર કોઈ દાડો છોડશે. બોલો, ખાય સાધુનું, નોકરી સાધુની કરે, પગાર સાધુ મંદિર આપે અને ખોદે પાછો સાધુ. દરવાણી હતો, ત્યાંથી ઓલા સંત ઓલા બધા હરિભક્તો નીકળ્યા ધર્મશાળામાં હોવા માટે. એટલે વાતો કરતા સંતો આવશે ને આનંદ થાય ને ભજન થાય ને આનંદ આનંદ થાય. એમાં ઓલો દરવાણી સાંભળી ગયો, હું કે વાતો કરો છો? તો કે કાલે અમારે સવારે વહેલા જવું છે, થોડું અમને આકલો કરીને જગાડજો, કારણ કે સંતો અમારે હારે બધા સાળંગપુર આવવાના. તો કે હું કીધું? તો કે આ સાધુ આવે. કયા સાધુ? તો કે આ બધા છે ને, જોજો નહીં લઈ જતા. હા, લઈ નહીં જતા કે છે. તો કે કેમ? તમને ખબર સાધુ હું લેવા ધોલેરા છોડીને સાળંગપુર આવે? તો કે ના બાપા, એ તો કાંઈ ખબર નથી. અરે આ બધાએ સાધુને પ્લેગનો રોગ થયો છે, મરકીનો રોગ આવ્યો છે, એટલે બધા સાધુ ધોલેરાથી ભાગી ભાગીને બધે બધે જાય છે. અને તમારે હું સાધુને બદલે મરકીને બિહારીને લઈ જવી ગાડી કે મરી જાહો મરી અને માળા બી ગયા? ક્યારું આવું હોય તો આપણે તો સ્વામીને જ લઈ જવા કે મરી જઈએ ને. એટલે જે 5 વાગે જવાના હતા એના બદલે 12:30 જય સ્વામિનારાયણ ગાડા જોડી જોડીને ભાગી ગયા. કોનો ભરોસો કરવો? બોલો ભાઈ, તિલક ચાંદલો મોટો કર્યો હોય, કંઠી મોટી હોય, માળા મોટી હોય, પણ જય સ્વામી એટલે કોઈ બહુ મસ્ત ગયું. રઘુપતિ રાઘવ રાજા રામ કામ પતિ ગયા પછી સીતા. સંતો તો સવારમાં વહેલા જાગ્યા, સ્નાન કર્યું, ધ્યાન કર્યું, પૂજા કરી, અને પૂજા કરીને પછી એમ થયું કે હાલો હવે ઓલા બધા જાગીને તૈયાર થઈ ગયા છે. એટલે સવારના પોરમાં પ્રભાત્યા ગાતા ગાતા, એ પ્રભાત્યા ગાતા ગાતા જ્યાં ઓલા ધર્મશાળા બાજુ જાય ત્યાં એમ કહેવાય છે કે ગાડું એકે ભાળ્યું નહીં, એકે ગાડું જયારે ભાળ્યું નહીં. વાલા ભક્તો, આપણી સભામાં પરમ પૂજ્ય ગુરુવર્ય પૂજ્ય જ્ઞાન જીવન સ્વામી વધારી રહ્યા છે. આપણે જોરદાર તાળી વગાડીને સાધુને વારે વારે નમીએ રે, જય શિલવંત સાધુ પધારો, ગુરુજી પધારો, સાધુને વારે વારે નામીએ, બદલે નહીં વ્રત માનરે, ભૂતિ જની
बोलो स्वामी नारायण भगवान આપણે બધા એટલા ભાગ્યશાળી છીએ કે જેના દર્શન કરતા જ આપણા પાપ પડી જાય એવા સાધુ આપણે અંદર આવ્યા છે. ગઈકાલે મેં સંતની વાત કરી હતી, એક હારા સાધુ હારે જો હેત હોય ને તો ઠાકોરજીને એમ કે આ માણા કામનો છે એ આવા સાધુ. જો આપણે 5 મિનિટ કથા કરીને પૂજ્ય ગુરુજી વધાર્યા છે એટલે એનો લાભ લેશું. એનો સાળંગપુરનો ઇતિહાસ કાલે પૂરો કરીશ. પછી ઓલા બધા સંતો ધર્મશાળામાં ગયા એટલે ગાડા કોઈ જોયા નહીં, એટલે ઓલા દરવાણીને પૂછ્યું કે લા આ બધા સાળંગપુર વાળા ગાડા લઈને આવ્યા તો કઈ ગયા? એટલે ઓલો દરવાણી શું કીધું કે ભાઈ અમુક માણા છે ને બે બાજુ વાત રહે, તમને કઈ કાનમાં બીજું કે ઓલાની કાનમાં બીજું કે, પછી એવા બધાડે. આ દરવાણી ઈ જાતનો હતો, ખરાબ સાંભળવું નહીં, ખરાબ માણાનો સંગ કોઈ દાડો કરવો નહીં. ગંગા સતી કીધું સંગત કરો તો પાનબાઈ એવા નરની કરજો જે ભજનમાં રાખે ભરપૂર. પ્રાણીને જો સંગ ખરાબ થઈ જાય ને તો એની અસર પ્રાણી ઉપર થાય તો માણા ઉપર ન થાય. કારિયાણીમાં માચા ખાચરને ત્યાં ઘોડાને વછેરા કાણા જ આવે, કાણા જ આવે. ઘોડો હારો ઘોડી હારી વછેરા કાણા આવે એટલે માચા ખાચર કીધું મારા જરૂર વછેરા કાણા આવે છે. સ્વામિનારાયણ ભગવાન કે ઘોડો કેવો થયો? કે ઘોડો હારા મારો ઘોડી હારા મારી, તો કારા વછેરા કેમ કાણા આવે? ભગવાને કીધું એની સેવા કરનારો જે માણા છે એને બોલાઈ લાવો, એને બોલાઈ લેવા. એ કઈ કે કાણો એ ઘોડીને એને રે એટલું હેત, એટલું હેત, કારણ કે એને ખાવા આપે, પાણી આપે, ફેરવે, હાથ ફેરવે, બધું કરે, એટલે એને રે હેત થઈ ગયું ને એ કાણો, એટલે વછેરાય કાણા આવે. તમે વિચાર તો કરો આટલી બધી અસર સંઘની થાય, ઘોડા નહીં થાય તો માણા ન થાય. એટલે ખોટા માણા રે બેહવું નહીં, ખોટા માણા પર ઊભું રહેવું નહીં, એવાના ઘરે જવું નહીં. અને એની વાત તો મારા બાપ કોઈ દાડ સાંભળવી, જેટલું હલકું સાંભળીએ ને એટલા હલકા વિચાર આવે, અને જેટલા હલકા વિચાર આવે ને એવું હલકું કર્મય થાય. એટલે ઓલા દરવાણીને સંતો પૂછ્યું ને એટલે આ બધા કઈ ગયા? તો કે સ્વામી ઓલા બધા સાળંગપુર વાળા એવા તે કે હા ઈ એને તમે કીધું હતું તમારે એને હારે જવાનું? તો કે અમારે એને હારે જવાનું હતું. કે સ્વામી એ બધા એવી વાતો કરતા હતા, આપણે કે હું નવરા છે આવા બાવાને ગાડે બિહારીને સાળંગપુર લઈ જઈ, એ તો તમારું બહુ બોલતા હતા, તમને તો ગાળો દેતા હતા, બાવા તો હાવ નવરા, એટલી ખીચડું ખવડાવીને આપણને કે ઠેઠ સાળંગપુર સુધી ભાર વેંઢારવાનો? એ તો સવારના પૂરમાં વહેલા 3:30 વાગ્યા, પેલા 12:30 વાગ્યા ભાગી ગયા. સાધુ તો બિચારા બધા સાધુ હતા, મહાન હતા, સ્વામિનારાયણ ભગવાનને અખંડ ધારી રહેલા હતા, અને ગોપાલંદ સ્વામીનો આદેશ હતો કે આ બધાને લઈ જજો. પણ ઓલા લોકો બિચારા હકીકતમાં આવું બોલ્યા નહોતા, બાયફું બધું આને. એટલે એમાંથી એક સાધુથી એવું બોલાઈ ગયું મારા સાળંગપુર વાળા હાવ ભૂખડી ના છે. આવું જ સાધુ બોલ્યા, સાધુ નહોતા બોલ્યા, સાધુના હૃદયમાં બેઠા બેઠા સ્વામિનારાયણ ભગવાન પોતે બોલ્યા હતા. સાધુ દયાળુ હોય, કૃપાળુ હોય, કોઈ દાડો કોઈનું અહિત થાય એવું બોલે તો નહીં, પણ સંકલ્પ ન કરે. સંકલ્પ જૂના સાવરના પાદરમાં ઓલા ઉગા ખુમાડે સાધુને મારી મારી ઢોર માર માર્યો. મીઠા સાંકરીએ આવીને કીધું સ્વામી અમારો દરબાર બહુ પાપી છે અને વાંજો છે આટલી ઉંમરે. ત્યારે ગુણાતાન સ્વામી કૃપાન સ્વામીની આંખમાં આવડાવી ગયા, આવડો મોટો ગરાસ અને બાપુ વાંજ્યા છે? ત્યારે સ્વામી છોકરા તો થાય પણ મરી જાય, એક જીવતો નથી.
પણ કૃપાન સ્વામી ગુણાતાન સ્વામી કીધું કે બધા 11 11 25 25 51 51 માળા ફેરવો અને એનું પૂર્ણ ઉગા ખુમાણને આપો અને એને ત્યાં પ્રહલાદ જેવો દીકરો થાય અને આપણા સાધુની જોડી એના દરબારમાં ટીકાય. મહારાજે કીધું કે ગાળ દે, મારે તાડન કરે, તિરસ્કાર કરે, સહન કરવું. આમી ગાળ ન દેવી, પણ ગુણાતાન સ્વામી કે એનું ભલું થાય એવો સંકલ્પ કરવો. ઈ સ્વામીએ આ કામ કર્યું. અહીંયા તો આ સંતોથી બોલાય ગયું ભૂખડી ના છે અને વાલા ભક્તો એવું થયું. મરકીનો રોગ તો હતો નહીં, પણ ગાડે બેહીને ભૂખ ગઈ સાળંગપુરમાં. 3 વર્ષ સુધી દુકાળ પીડ્યા, 3 વર્ષ વરસાદ પડે નહીં, સાધુ સાળંગપુરમાં પગ મૂકે નહીં. ધોલેરાથી નીકળે સંતો, કુંડળ જાય, કારિયાણી જાય, બોટાદ આવે, ગઢડા જાય, લાઠીદળ જાય, પણ સાળંગપુરની સીમમાં સાધુ હાલે નહીં. આટલી બધી ઉપાધી આવી. પણ પછી બધું જે થયું એ આપણે કાલે જોશું. અત્યારે બહુ મોટા સંત આપણે ત્યાં બધા મોટા એવા છે કે આખા સ્વામિનારાયણ સંપ્રદાયના અમારા જેટલા નાના સાધુ છે એને અત્યારે અમને જો માં જેવું બાપ જેવું કોઈ વહાલ આપતું હોય તો પૂજ્ય સ્વામી છે. અમારાથી કાંઈ ભૂલ થઈ જાય, ખોટું થઈ જાય તો સ્વામી હાથ પકડીને કાન પકડીને કે આવું આપણાથી ન થાય. ને તમને એક વાત કરું, તમને એમ લાગે સાળંગપુરમાં બધું બહુ સારું થાય, અવડા મોટા મકાનો, કેવડા મોટા મકાન પાડ્યા વગર તો સારું થાય નહીં, જૂનું કાઢો તો નવું થાય. પણ અમે જે કાંઈ કામ કરીએ છીએ એ સ્વામી આદેશ કરે ને પછી જ કરીએ છીએ. એમ કે આટલું કરી નાખો, કરી નાખી. અને એટલું ચોક્કસ અમને ખબર છે, અર્જુન મહાભારતનું યુદ્ધ લીડાને લાખો લોકોને કાપી નાખ્યા, પણ અર્જુનને પાપ લાગ્યું. કારણ એ નહોતા લડતા, એ તો કોકના આદેશનું અનુકરણ કરતા હતા. એમ આપણે જો આ બધામાં છૂટી જવું હોય ને તો મહાપુરુષનું છત્ર માથે રાખવું એટલે ભગવાન માથે બધું જાય, એ આપણા માથે લઈને બહુ કરવું નહીં. હનુમાનજી નહોતા ફરતા, આપણે તો વળી કઈ વાડીના મૂળા. એટલે કોક મોટાનો હાથ પકડી રાખો, કોક મોટાનો હાથ માથે રાખો. ખાલી માથે રાખો એટલું નહીં, એનું માનવું ટાણું આવે ત્યાં. એટલે એવા સંત આપણે ત્યાં વધાર્યા છે, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરી અને આપણે ત્યાંની કથાને પૂર્ણ કરીએ. કાલે હું સાળંગપુરના દાદાની જે સ્થાપના અહીંથી જ્યાંથી અધૂરું છે ત્યાંથી કરીશ. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ બંધન દેવ સજ્જે. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ બંધન દેવ સજ્જે. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ બંધન દેવ સજ્જે. આજ કળયુગમાં પરચા પૂરે હનુમાનજી, કષ્ટ બંધન દેવ સજ્જે. સાળંગપુર તે યાત્રાનું ધામ છે, સાળંગપુર તે યાત્રાનું ધામ છે, સાળંગપુર તે યાત્રાનું ધામ છે, સાળંગપુર તે યાત્રાનું દેવ. કષ્ટ ભંજન એનું નામ છે, દેવ કષ્ટ ભંજન એનું નામ છે. તો ભક્તો નિહામું પૂરે હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે. ઈ તો ભક્તો નિહામું પૂરે હનુમાનજી, કષ્ટ ભંજન દેવ સત્ય છે.
पूरे हनुमान जी सस्तरंजन देव सत्य जे आज कलयुग स्वामी नारायण भगवान की श्री कष्ट भंजन देव की बोलो स्वामी नारायण भगवान ने पूज्य शास्त्री समय खूब सुंदर मजा ने भगवान ने कथा नु रसपान अपने करायु खरेखर कथा नु फल श्रुति एटले संत दर्शन આજે આપણા બધાના ખૂબ મોટા ભાગ્ય કે પ્રભુ પ્રેમી પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી જ્ઞાનચરણ દાજી સ્વામી આપણી સભામાં પધાર્યા. ખુદ ઇન્દ્ર રાજાએ પણ અમી વર્ષા કરીને એમનું સ્વાગત કર્યું. આપણે ચાર ચાર દિવસથી કથા શ્રવણ કરીએ છીએ, આજે ચોથો દિવસ છે. સહેજે ત્યાં સંતોના યોગમાં હોઈએ, વાતચીત થતી હોય એટલે મેં પૂજ્ય ઘનશ્યામ સ્વામીને કીધું કે અહીંયા બોટાદની અંદર 5 દિવસની હનુમાન ચરિત્રની કથા છે, તો આપ સંતો પધારજો. એટલે સ્વામીએ સહેજે પૂજ્ય ગુરુજીને વાત કરી તો ગુરુજી એવો રાજીપો દર્શાવ્યો કે હું પોતે આવું. પણ હમણાં ગાડીમાંથી ઉતરા મેં જોયું ગુરુને કંઈક ગળામાં નેક પેઇન છે, પટ્ટો હતો. પણ અમારા મંડળની સાથે ખૂબ અમને વહાલ કરીને બાળકોની જેમ સાચવે છે, હૂફ આપે છે, એટલે અમને રાજી કરવા માટે પૂજ્ય સ્વામી અહીંયા ખુદ પધાર્યા છે. તો એમનું સ્વાગત પૂજન કરવા માટે મનુભાઈ કેસરિયામાં અહીંયા આવશે અને પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી પૂજ્ય ગુરુજીને હાર પહેરાવી એમનું પૂજન સ્વાગત કરશે. એમની સાથે પધારેલા પૂજ્ય પવિત્ર સ્વામીનું પૂજન કરવા માટે મોહનભાઈ મોતીભાઈ આવશે. પૂજ્ય હૃદયપ્રકાશ સ્વામીનું પૂજન કરવા માટે અનિલભાઈ પટેલ આવશે. અહીંયા બોટાદ ગુરુકુળમાંથી પૂજ્ય સદગુરુ શ્રી સુપાન સ્વામીજી પધાર્યા છે, તો અશ્વિનભાઈ સાંગાવદર તેઓ અહીંયા આવશે, પૂજ્ય સ્વામીનું પૂજન કરશે. તેમજ શાંતિ સ્વામીનું પૂજન કરવા માટે મનીષભાઈ લોગી અહીંયા આવશે અને પૂજ્ય સ્વામીનું પૂજન કરશે. જગત માહી સંત પરમ હિતકારી પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ પરમ મિટાવત ભારી જગત માહી સંત પરમ. વાલા ભક્તો, અમારા ઉપર લાગણીને પ્રેમને વશ થઈને આજે આપણી વચ્ચે પધાર્યા છે. આપણે બધાએ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ લઈશું, આપણને હૂફ મળે, પ્રેરણા મળે, બળ મળે, એ પૂજ્ય ગુરુજી આપણને પ્રેરણાત્મક વાતો કરશે. તો પૂજ્ય ગુરુજીના શ્રી ચરણમાં પ્રાર્થના કે અમને દરેક ભક્તોને પ્રેરણાત્મક વાતો કરો પૂજ્ય ગુરુજી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભવ સંભવ ભેતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુ ભજે. આજે વિક્રમ સંવત 2075 શ્રાવણ વદ 5 છે, મંગળવાર, તારીખ 20/8/2019, બોટાદ મુકામે સારંગપુર કષ્ટભંજન દાદાના આયોજન તળે તે મંદિરના કોઠારી સ્થાને બિરાજમાન પૂજ્ય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, વિવેક સ્વામી વગેરે બધા સંતો આવો સરસ મજાનો આપને લાભ આપે છે. આ વાત જાણીને મને બહુ આનંદ થયો. બોટાદ આ ક્ષેત્રનું જાજામાં જાજા સત્સંગીનું ગામ છે. આટલા હરિભગતનું ગામ
આ એરિયામાં કોઈ નથી. કાઠિયાવાડનું સુરત કેવું હોય તો બોટાદને કહી શકાય, અને બોટાદને સારંગપુર કષ્ટભંજન દેવ સાથે સારામ સારો લગાવ છે. ઘણી વખત શનિવારે અમે સારંગપુર બોટાદના રોડે ગાડી લઈને નીકળ્યા હોઈએ, વહેલી સવાર હોય તોય બોટાદ તરફથી હરિભગત ભાઈઓ બહેનોનો પ્રવાહ કષ્ટભંજન દેવ દાદાના દર્શન માટે શરૂ હોય છે. બોટાદમાંથી જેટલા પગે ચાલીને દર શનિવારે હનુમાનજીના દર્શને આવે છે એટલા ભાગ્ય બીજા કોઈ ગામમાંથી લગભગ નથી આવતા. બોટાદને અને સારંગપુરને બહુ નજીકનો અને સારામાં સારો સંબંધ. એ વખતના અમીરબાપુ અને ત્યાંના રાઠોડ એને પણ સારામાં સારા સંબંધ. જે દરબારોની વિનંતીથી ગોપાલ સ્વામીએ કષ્ટભંજન દેવ સારંગપુરમાં પધરાવ્યા, અહીંના દરબારોને ત્યાંનું જોયા પછી અમને પણ કાંઈક એવું અવલંબન આપો એમ કહ્યું ત્યારે ગોપાલ સ્વામી અહીંયા ચરણારવિંદ સ્થાપી દીધા. ગોપાલ સ્વામીએ સારંગપુર ઉપર અને બોટાદ ઉપર બહુ મોટી કૃપા કરી છે, અને મને આનંદ એ વાતનો છે કે આ સંતો મારી સાથે બહુ હેત રાખે છે. ગોપાલ સ્વામીની છઠ્ઠી પેઢીએ મને ભગવાને મૂક્યો છે એ પણ સદનસીબની વાત છે. પૂજ્યપાદ ભજનમૂર્તિ અથાણાવાળા સ્વામી કૃષ્ણચિમનદાસજી સ્વામીને યાદ કરું કે જેમની અમિત દૃષ્ટિથી આપણને પૂજ્ય વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી, વિષ્ણુ સ્વામી, વિવેક સ્વામી, આવું પવિત્ર સંત મંડળ મળ્યું એ મોટા સ્વામીની કૃપા છે. સંસારમાં જીવતા એક સામાન્ય જીવને સંતનો યોગ થાય અને એની વાણીથી એના હૃદયમાં સંસાર છોડવાનું મન થાય અને એ ભગવાનના સંતના ચરણે પોતાનું આયુષ્ય સમર્પિત કરે, આચાર્ય પાસેથી દીક્ષા લઈને સંત બને, ભણી ગણીને વિદ્વાન બને અને ભગવાનની ભક્તિ કરીને શુદ્ધ બને, સેવા કરીને તપશ્ચર્યા કરીને ભગવાનને વાલા બને, અને એવા સંત આજે બોટાદને આંગણે વ્યાસાસન ઉપર બેસી કષ્ટભંજન દાદાના ગુણાનુવાદ ગાય છે. ખરેખર તમે બોટાદવાળા ભાગ્યશાળી છો. આવો લાભ તમને 5 દિવસનો કષ્ટભંજન દેવ દાદાના આયોજન તળે અમારા અથાણાવાળા સ્વામીના લાડકવાયા નાના નાના છોકરાઓએ આપ્યો. મને આ સાધુ બહુ વાલા છે, આમ થા મને સાધુ બહુ ગમે, એમાં અથાણાવાળા સ્વામીનો અમારા ઉપર બહુ ઉપકાર છે. અમે જે દી નાના એના જેવડા હતા અને નરસંડામાં ભણતા હતા, રોજ ચાલીને વડતાલ આવીએ, પાઠશાળામાં ભણીએ અને ભણ્યા પછી મંદિરે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને અમારે બેહવાની કોઈ જગ્યા હોય તો અથાણાવાળા સ્વામીનું આસન, ત્યાં જતા સ્વામીને પગે લાગતા. અમારા ગુરુએ મહિમા સમજાવેલો, જેથી અમારા ગુરુએ વડતાલ પાઠશાળામાં અમને ભણવા મૂક્યા ત્યારે અમને એમ કહેલું કે તમારે કોઈની પાસે બેસવાનું મન થાય તો અથાણાવાળા સ્વામી પાસે બેસજો, જ્ઞાનબાગમાં કાનજી ભગત પાસે બેસજો. અમને અમારા ગુરુએ સંત બતાવેલા કે આ સંત પાસે બેસજો, એટલે અમે બેસતા, કાંઈ વાત હોય તો કહેતા, તકલીફ હોય તો સ્વામીને અમે પ્રાર્થના કરતા, અને સ્વામીએ નરસંડાના બધા હરિભક્તને ભલામણ કરી લે કે આ છોકરાઓ ભણે છે ત્યાં તમે મારા શિષ્ય હોય એમ એનું ધ્યાન રાખજો. એટલે નરસંડામાં ખાસ સ્વામીના હેતવાળા માણસો ઘણા હતા અને સ્વામી વડતાલ આજુબાજુના ગામમાંથી કાયમ ધર્માદો ઉઘરાવતા અને સ્વામીને જ બધા ધર્માદો આપે, ઠાકરભાઈઓ અને આજુબાજુવાળા, બીજાને તો ગાંઠે નહીં. અને આખા પ્રગણામાં અથાણ સ્વામીનો એટલો બધો વજન પડે, કાનજી ભગતનો વજન પડે, એને લઈને વડતાલ અતિશય શોભે એવા પવિત્ર સંતની નિશ્રામાં ઘડાઈને આ સાધુ તૈયાર થયા છે. ઉંમર નાની છે પણ મોટા સંત છે વહેલા, અને એને લઈને એનામાં દૈવત બહુ આવ્યું, અને આજેય મને એ વાતનું ગૌરવ છે કે આજે એણે મોટા સંતને માથે રાખ્યા છે.
આ બહુ મોટી વાત છે. કાંઈ પણ કરવું હોય તો મોટા સંતોને પૂછે, દોડડાયા હળંગડાયા ડાપણડાયા આ સાધુ નહીં. સંતોની સલાહ લે, મોટા સંત કે એમ કરે એમાં ફેર પાડે નહીં, ત્યારે એના ઉપર કોણ રાજી ન થાય મને કહો. જોઈ તમારી ને મારી મુશ્કેલી આઈ છે, આપણે બીજાને પૂછવામાં માનતા નથી. ઘરો ઘર કંકાસ આ વાતનો છે, પૂછીએ નહીં, મનમાંને નિર્ણય લઈએ અને પછી ભરાઈ પડીએ, મા બાપને કુટુંબને બધાને દુઃખ આવી પડે અને પછી ડાચું હેઠું કરીને રડીએ. આવા તો બાપ્પાના કામ આપણા રોજિંદા હોય છે. માટે આપ સૌને મારી એ ભલામણ છે કે હંમેશાને માટે માથે મોટાનું છત્ર રાખજો. સારા ડાયા કોઈ પણ મોટા પુરુષ હોય, ચાહે ત્યાગી હોય, ચાહે ગ્રહી હોય, ચાહે ભાઈ હોય, ચાહે બાઈ હોય, પણ જેનામાં ભગવાનનો વાસ છે એની સલાહ લઈને કામ કરો તો કોઈ દિવસ દુઃખી ન થાવ, ક્યારેય દુઃખી ન થાવ. કેમ જે જ્યારે આપણે મનમાં એવો ભાવ લાવીએ છીએ કે મારે આ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, પણ પૂછ્યા વગર કરવું નથી, જેવો આપણે પૂછવાનો દિલમાં ભાવ કરીએ એ જ સમયે જેને આપણે પૂછવા જવું છે એમાં ભગવાન આવીને બેસી જાય છે. અને આપણે જ્યારે પૂછીએ છીએ ત્યારે એમાંથી જવાબ એ મોટા પુરુષ નથી આપતા, ખુદ ભગવાન શ્રી હરિ જવાબ આપે છે. આ સાચું માનજો. અને પૂછ્યા પછી એ કેમ કરવું અને નહીતર પૂછવું જ નહીં, મન ફાવે એમ જિંદગી આખી કરો અને જે ભોગવવાનું હોય એ ભોગવો. પરંતુ સુખી થવું હોય તો આજની યુવા પેઢીને મારી વિનંતી છે કે વડીલોને પૂછીને કામ કરજો. માણસને સૌથી વધારે જો કોઈ નડતું હોય તો એ છે અહંકાર, અજ્ઞાન. હું ડાયો ને બીજા મૂર્ખા, મને જ ખબર પડે, તમને શું ખબર પડે. આવી જે માથામાં રાય ભરાઈ ગઈ છે ને એણે દુનિયાને એટલી બધી દુઃખી કરી છે કે એનું કોઈ માપ જ નહીં. હરિપ્રકાશ સ્વામી, હમણાં હમણાં મારે વડતાલ ગઢડા વગેરેની મિટિંગો આમાં તેમાં બહુ વધારે સમય આપવો પડે છે. મારે કેટલું બોલાય ન બોલાય એની મને ખબર નથી, પણ સાર રૂપે તો હું તમને અને મને થોડીક લાઇટ થાય એટલા માટે બોલીશ. તમે ગ્રહસ્થ, અમે ત્યાગી, પરંતુ બધાયને આ લોકના પંચભૂતનો દેહ છે, આના ભાવ રે એવી એવી માથાકૂટ થાય. બહુ સમજાવવા પડે ત્યારે માન સમજે અમારે સાધુ રીતે, નહીં જેવી વાતમાં ફસાઈ ગયા હોય કંઈ લેવાનું હોય નહીં. જે માણસ નાની નાની વાતમાં ઘૂંચાયેલો રહે ને એ કોઈ દિવસ મોટા કાર્યો કરી શકે નહીં, નવરો થાય ત્યારે કરે ને. માટે નાની નાની બાબતને ધ્યાનમાં જ ન લે અને સારા શ્રેષ્ઠ કાર્યોને લક્ષ્ય બનાવીને જે માણસ સાચી દિશામાં કામ કરે એ નરેન્દ્ર મોદીની જેમ ઠેઠ દિલ્હી પૂગે હો. હા, અને એ 370ની કલમ પાત્રીએ એ કાઢી શકે. બાકી ઘરમાં ને ઘરમાં હાંજ પડે હો વાર બાંધીને બેઠા હોય મોઢા ચડાવીને, એ શું કરે મને કહો. જોઈ માટે વિશાળ દિલ ધારણ કરો, પોઝિટિવિટી સ્વીકારો, નેગેટિવિટી કાઢો. જ્યાં ત્યાં જેનો તેનો વિરોધ જ કરવા સારું જાણે જીનીમાં હોઈએ આવા ધંધા બંધ કરો. સારા કામમાં સાથ દો, ઈર્ષાએ તો આદુ ખાધું, આ દુનિયા આખી ઈર્ષાથી હળગે છે. બહુ કર્યો ઈર્ષાએ તો. હા, અને ઈર્ષાનું કારણ શાસ્ત્રી માન, માનનું કારણ દેહાભિમાન, દેહાભિમાનનું કારણ અહંકાર, અહંકારનું કારણ અજ્ઞાન. અને અજ્ઞાન ટાળે છે કોણ? આવી કથા વાર્તા, મોટા પુરુષનો યોગ. અને આ અમારો બોટાદનો સત્સંગ કથા વાર્તાનો ભૂખ્યો સત્સંગ છે. તમે કથા વાર્તાનો લાભ દેતા રહેજો. આ લોકોને કથા વાર્તાની જરૂર છે. આ કાઠિયાવાડી સત્સંગ છે, ગુજરાતી નહીં.
गुजरात में कथा में कोई न बहे, बाकी प्रेमी मणसो तमे कहो ये दौड़े, अभाव अपनो अभाव न ले, पण कथा मन तो मन केड़ियों चढ़े एम ज के कथा में ना फावे। स्वामी बोलो काम करूँ, हूँ नरसिंहराम भणतो तो ते एक भाई ने मैं कीधु के थोड़ी वार कथा में तो बेसो ना, हाँ मन ना फावे कह शू वो हमें भगवान की कथा में तो मन बेहू गमज नहीं ने, आपने सेवा करिए मन के, तमें मने को तो आखू मंदिर फळियू खोदी काढ़ू मन के बोलो खोदू। मैं कि भाई भाई ए भाई मंदिर फळियू कहीं खोदू नहीं, थोड़ी वार बेहो ने बे वात सांभळो तमारे जीवन रूड़ू थे भाई न सांभळे। एक भाई त्या राय वावेली, तेने राय घणी पाकी अने पछी नड़िया जन वेचेयो, पछी मने को के कीधु के आने राय घणी थई अने रोज मंगला मावे। पछी मैं एक दी बोलाव्या, मैं केटला मण राय थई, तो केटला मण, मैं कीधु एकादो किलो मंदिरे आप्यो होत तो। मने के तमे राय खाओ, तमे कीधु माथू खाई राय नो खाई, तार मन के दही जाने, मन शू खबर तमे राय खाओ। मैं राय खाई, मेथी खाई, धाणा खाई, शाक खाई, बधुं खाई, मैं तने ई खबर, आपणने एवी खबर नहीं। कारण कोई दिवस कथा में बेहे नहीं, मंगला न चूके, मंगला कथा नो बिल्कुल अंग नहीं। मन के तार हवे हूँ लाईश, बस मन कहवू जो तमारे कोक दी हेठो बे तार के ने आओ। अने खरेखर बेदरकारी एटली बधी हरिभगत ने होय छे। बनी गेली घटना, रामभाई करी नरसिंहराम हरिभगत आवतो पगे लाग्यो, आरे एना बे छोकरा ते तैणी पगे लाग्यो। मैं बेहो घड़ी बेहो हेठा बेहो बैठा, मैं राम भाई बोलो न भाई। आ छोकरा मैं कीधु दा हवे मारा छोकरा, मैं कीधु आ कया धोरण में भणे, दई जाने मन के। मैं कि तमारा छोकरा कई कक्षा में भणे छे तने, आला बोल ने कई में भणे, छठवी आ छठवी तू और चौथी लो स्वामी। मैं कीधु खरेखर एना छोकरा कया धोरण में भणे छे एनी एने खबर नहीं। रील मन के अमे तमारे जेम नवरा छीए, स्वामी तमार तो वातो करवी छे ने बैठा बैठा पोटे, आखो दी खेतर में काम करी लोंबा थई जई तई रोटला भेळा थई वातो करो छोकरा छे मां भणे, मारे ए ध्यान राखू के काम करू। मैं कीधु हशे हशे तो शांति राख बोले बो। त्यारे आपने एम थाय के आ फरज चूक्या गणाई। मारी आपने नम्र विनंती छे, तमे संसारी छो, बाळ बच्चानी केर लेवी ये तमारी पवित्र फरज छे। ई भार न मानता, माथाकूट न मानता, अमारे अमारा शिष्यनी संभाळ राखवी ये बोझो नथी, ये सेवा छे, ये पवित्र फरज छे। अने जो ये चूकीशुं ने तो बहु मुश्किली थशे। श्रीजी महाराजे कह्युं के सत्संग में तो गम्मे ते माणस ने तमे लई शको छो, कंठी बांधी शको छो, भगवानी शरणागति लेवड़ावी शको छो, परंतु सत्संग में आया पछी जे माणस गोबराई करे तो बाय अथवा भाई एने सत्संग बार काढ़ी मेलवो। ये आज्ञा ओनली आचार्य महाराज ने छे, तमने नमने बधाने छे। जेनी फरज में जे व्यक्ति आवतो होय तेने तेनी केर लेवी जोईए। एनु जीवन केवु छे, ई क्यां बेसे छे, ई शुं करे छे, ई कोनी पासे जाय छे, क्यारे घरे आवे छे, आ बधुं ध्यान राखवू जोईए। वारे वारे प्रसंग बने छे, अमने खबर न रही अमारा छोकराए आवुं कर्युं तो तमे शुं करता था। अमारे एम के हवे ई कथा सांभळवा जाय छे ने स्वामी भेळो गामडा फरवा गयो तो ने अमारो छोकरो तो डायो छे ने अमारी दीकरी तो कायम तमारी पहली हवार में कथा आवे ने तो टीवी ये शुरू कर दे लो, पछी तमे कथा सांभळीए, पछी तमारी छोकरी तक मोबाइल लईने काई गई होय पण अमारे शुरू ई कर दे कथा कथा ई टीवी शुरू कर दे, आने आवडे नहीं अने पछी मोबाइल में कोनी यारे हूँ वातो करे आने बिचाराने खबर नहीं। हाँ पछी के अमारी दीकरी भागी गई, मैं कीधु लो करो वात, पछी तो खबर नहीं चौं गई। मैं केटला दी थया तक बे दी थया, त्या कहे छे लाठी दड़ती पेलो भाई कापली लईने आयो पेपरनी, तो हूँ तो कि अमे बे राजी खुशी थी पैणी गया छीए। आ मन के आ तो पैणी गया, मैं कि उभा रे तमे आवीने मांडवो नाखो ने पछी पर्णे एवी कोई राज होय। मन के कथा ये शुरू करती, मैं कीधु हवे मेलो ने माथा कोट
પણ ક્યાં જતી હતી, શું કરતી હતી, તમે કાંઈ જોયું હતા કે આપણને કેમ તે ભાઈ હવે એવું થોડું કરે એમ. હવે આણે બિચારે કોઈ દી એવું વિચારેલું નહીં. એના મા બાપે તો જ્યારે એને પરણાવ્યા જ્યાં પરણાવ્યા એમ પરણીને સુખે જીવન હાંકતા હોય. પણ આજની પેઢી એવી નથી. આપણે છોકરાને પ્રેમ આપવો પડે, એની કાળજી લેવી પડે, એનું ધ્યાન રાખવું પડે. અને જે ઘરમાં સાંજે બધા ભેળા બેસીને વાળું કરતા હોય, જે ઘરમાં ઘર સભા થતી હોય, એ ઘરના છોકરા છોકરી ભાગી નહીં જાય. માટે થોડી એટલી તમે કાળજી લો, કમસે કમ સાંજે ભેળા બેસીને વાળું કરો. આપણા વડવાઓ દાદા દાદી છોકરા છોકરા બધા સાંજે ભેળા બેસીને રોટલોને દૂધ ખાતા અને એ શાંતિથી જીવન જીવતા અને સુખમય જિંદગી હતી. ભલે ઘરમાં લાખો રૂપિયા નહોતા, પણ એને તૃપ્તિનો ઓડકાર હતો અને અંદર હૃદયમાં શાંતિ હતી. એણે જેટલી શાંતિથી જિંદગી જીવી એટલી આજ લાખોપતિ આપણે ભલે થયા, પણ માથામાં શાંતિ ક્યાં? જ બધાને કીડા પડ્યા છે, ખદબદ ખદબદ જ થાય છે, કોઈને હક જ નથી. આ તમને કીધું, આ કથા વાર્તા અને સંતોનું દર્શન અને આ સંકીર્તન છે એ શાંતિને માટે છે. અને જેટલી શાંતિ રહેશે એટલી તબિયત આપણી સારી રહેશે, એટલો કોલેસ્ટ્રોલ ઓછો વધશે, કિડની કામ કરશે, ડાયાબિટીસ નહીં થાય, રોગ નહીં થાય, જઠરાગ્નિ પ્રફુલ્લિત રહેશે. પણ જેટલા વધારે ચિંતામાં રહેશો ને એટલા વહેલા ખવાઈ જશો. હમણે ગરીબ ભગતનો ફોન આવ્યો, મને કે મારી દીકરીને કાંઈક થઈ ગયું છે ને ગાંડા કાઢે છે ને દવાખાને લઈ ગયા ને અમદાવાદ લઈ ગયા ને ડૉક્ટર કે કાંઈ છે નહીં, મોટો પ્રોબ્લેમ છે. એક દીકરીને એવું થઈ ગયું છે ને એક દીકરીને એના ઓલા લોકો મૂકી ગયા છે ને તેડતા નથી ને અમે તો મુશ્કેલીમાં આવી ગયા છીએ. ભગવાનને પ્રાર્થના કરો કે સારું, ભગવાનને પ્રાર્થના કરશું, તમે ચિંતા કરોમાં. પણ એક મારી વિનંતી છે કે ભયભીત જિંદગી ના જીવો, ભયભીત જિંદગી ના જીવો, અને બહુ એટલી બધી આક્રમક જિંદગી પણ ના જીવો. જિંદગી મધ્યમ સ્થિતિમાં જીવો, શાંતિવાળી જિંદગી જીવો, અને હાવ નવરા ના રહેવું, કંઈક પ્રવૃત્તિ પરાયણ રહેવું, અને આપણી ફરજ જે હોય તે અદા કરવી, આટલું રાખો. ભગવાન સારું કરશે, હિંમત અને બળ આપો. ઘણી ભૂલો થાય છે, અમારે કોને કહેવું. અમારા હૃદયમાં સત્સંગીના ઘરમાં દુઃખ આવે ત્યારે અમને બહુ ચિંતા થાય, અને જોઈએ ને તો ખરેખર ધ્યાન રાખ્યું હોતું નથી. મોહનભાઈ, બે કાળજી બહુ રહે છે, કોને કહેવા જો. એટલે આપ સૌ કોઈ અમારા છો, ભગવાન સ્વામિનારાયણના છો, બધા સત્સંગી છો, અમે તમને વિનંતી કરીએ છીએ, વારંવાર યાદી આપીએ છીએ કે સાવધાનપણે શિક્ષાપત્રીને પૂછીને વ્યવહાર કરજો. તમારા નાના નાના ટીનેજર કુમળા બાળક બાળકી જે ભૂલકાઓ છે, હજી એની બુદ્ધિ વિકસિત નથી, એને કોઈ પણ વ્યક્તિ ભ્રમિત કરી શકે છે, માટે એની કેર લેજો. બેદરકાર રહેશો નહીં. તમારે એને પૂછવાનું કે તું કેટલામી ભણે છે, આપણને ના ખબર હોય આપણો છોકરો કેટલામી ભણે છે. એટલી તો આપણે કાળજી રાખવી જોઈએ ને. છોકરાને ભણી ગણાવીને તમે સંસ્કારી બનાવશો તો એ છોકરા જ તમને પાછલે દાડે એવી સુંદર જિંદગી, એવી સુંદર શાંતિ આપશે કે તમે ધન્ય થઈ જશો. જે દિવસે આપણું શરીર ક્ષીણ થાય, હાથ પગ હાલે નહીં, આંખે ઓછું થઈ જાય, કાને ઓછું સંભળાય, એ વખતે આપણા છોકરા જ આપણા માટે મોટી શાંતિ બનવાના છે. પણ આપણે જ્યારે એને શાંતિને સંસ્કાર આપવાના હોય ત્યારે બે દરકાર રહ્યા તો ભૂલી ગયા, પછી કામનું નહીં, સમય ગયો તો ગયો. માટે બધા ખૂબ જ ભાગશાળી છો. હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીએ તમને ખૂબ સારી કથા કરી, અને આ વિવેક સ્વામી તો નાના એવા તમને દેખાય છો. મોટા મોટા સાહેબોને એણે હમણાં હમણાં જે કાંઈ, શાસ્ત્રી સ્વામી તો દેશ વિદેશમાં ફરે, વિવેક સ્વામીને આશીર્વાદ દઈને વ્યા જાય, પછી કામ બધું આ કરે, અને વિષ્ણુ સ્વામી તો એ મૌન રાખીને ભજન કરે. ગુરુનો ધર્મ એમણે બરાબર રાખ્યો, શ્રાવણ મહિના મૌન રાખવું, હાથમાં માળા રાખવી, અખંડ જપ કરવો, એ એમણે ચાલુ રાખ્યું છે, મને બહુ ગમે છે. અને અમારે દિવસે દિવસે અધિક અધિક એટલું બધું નજીકપણું ને એક મંડળ જેવું થતું જાય છે.
આનાથી બીજી ભગવાનની કૃપા શું હોય મને એમ. પાછા અમારે સુખદેવ સ્વામી નારવાળા બહુ ડાયા સાધુ, એમની સાથે એમને એ જ છે, કોઈ એક સારો મિત્ર હોય ને જીવનમાં આપણે ક્યારેય ભટકી ના જઈએ. એક સારો માથે મોટો પુરુષ આપણે નક્કી કરી રાખ્યો હોય કે જીવનમાં કાંઈ મુશ્કેલી આવે તો એની સલાહ લેવી, તોય કોઈ દી ભટકી ના જઈએ. સુખદેવ સ્વામી મારી પાસે આવ્યા હતા, મને કે મારે આ બધું મૂકી દેવું છે. મેં શું કામ? તો કે મને આ બધું બહુ જ લાગે છે. મેં એને ના પાડી. મેં કીધું તમારે આ બધું મૂકી દેવાની જરૂર નથી, તમને ન ગમતું હોય એટલું એમાં ને એમાં ચેન્જિંગ કરો, અને આમાંનામાં તમે તમને ગમે એવી ભગવાન સંબંધી પ્રવૃત્તિ વધારી દો એટલે તમારા હૃદયમાં ખૂબ શાંતિ થશે. નંદ સંતોને માર્ગે હાલો. આપણે આપણા ગુરુનું ભજન, એમની નિષ્ઠા, એમનું તપ, એમનું દેવપરાયણ કરવું, એમનું જે નિર્બંધપણું જે છે ને એ રસ્તે જવાનું, એમાં જેટલું સુખ છે ને એટલું બહુ મોટભા થઈ જવાનું છે નહીં. થઈ જવાય ડાયા, કાંઈ વાંધો નથી, પણ પછી મુશ્કેલી બહુ પડે. ભજીયા બહુ મીઠા થયા હોય અને વાડીએ જઈને રાતના 11 વાગ્યા પછી ખાવા બેસી ગયા હોય ને તળાતા જતા હોય ને ખાતા જતા હોય તો હારા બહુ લાગે અને વાંધો નહીં, પણ વધુ ખવાય જાય પછી રાતે જે પાણી પીસ થાય અને પેટ દળા જેવું થાય, પછી હવાર સુધી ગોળ ગોળ દળીને હવાર પાડવાની અને ઘડીક થાય ને ડબલું, એની કરતા મને સુગંધી આવી ને હમણાં આમ એન્ટર થયો અને ભજીયાની સુગંધી આવી. મને શું થાય છે? મને કે ભજીયા કાંઈ વાંધો નહીં, પણ માપ મારે હું, માપ મારે હું, માપ મારે હું રે, માપ મારે હું, માપ મારે સ્વામી નારાયણ ના સતત જાપ મારે હું રે, માપ મારે હું. બધી વાતમાં માપ મારા ગયા મર્યા. અને દુનિયામાં મોટા મોટી મુશ્કેલી શાસ્ત્રી કોઈ જો હોય તો એક જ છે, માપની ખબર લગભગ ને પડતી નથી. શિક્ષકે છોકરાને કીધું, ઉભતા ચાલતો બેટા બનાનાનો સ્પેલિંગ બોલતો આવડે છે? તો કે આવડી જ છે, બોલ. તો કે બી એ એન એ એન એ એન એ. સાહેબ કે ક્યાં સુધી? તો કે સાહેબ ક્યાં અટકવું એ મને ખબર નહીં. અને બધા છોકરા હસ્યા અને ત્યારે સાહેબ એટલું બોલ્યા કે બેટા તારા એકની આ નબળાઈ નથી, વિશ્વમાં લગભગ માણસને ક્યાં અટકવું એની ખબર નથી. વઢવા માંડે તો ક્યાં અટકવું એની ખબર ન રહે, વખાણવા માંડે તો ક્યાં અટકવું એની ખબર ન રહે, ખાવા માંડે તો ક્યાં અટકવું એની ખબર રહે નહીં, છોકરાને લાડ લડાવવા માંડે તો ક્યાં અટકવું એની ખબર ન રહે, અને છોકરાને તતડાવવા માંડે તો ક્યાં અટકવું એની ખબર ન રહે, ખાઈને હોઈ જાય પછી ક્યારે જાગવું એની ખબર ન પડે, અને જો હાજે ઠપ્પા ઠોળે ચડી ગયા તો ક્યારે હોવું એની ખબર ન રહે. ક્યાં અટકવું એ શીખી જવું પડે. બરોબર, જો હરખું અટકે તો એ ક્યાંય ન લટકે, એ ક્યાંય ન ભટકે ખરેખર. માટે બધા વિવેક સંત સમાગમમાં રહ્યા છે અને તમે બધા બોટાદવાળા બોટાદમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજની કૃપાથી સુખી છો અને દાદાની છત્ર છાયામાં છો અને ભાગ્યશાળી છો. ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની ખૂબ નિષ્ઠાવાળા છો. આવા નવા આયોજનો થતા રહે, ભગવાન તમારા ઉપર રાજી રહે. તમારે કોઈ દુખાવવા ન હોય તો હનુમાનજી મહારાજ રક્ષા કરે એવી પ્રાર્થના કરી વિનંતી.